હવે બાજો જે બોલ્યા હશે એનું તો ભલું થવાનું છે. શાસ્ત્રોમાં એવું પ્રમાણ છે, ભગવાનનું નામ એવું શક્તિશાળી છે કે પાપ નાસી જાય. તો કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ પાપ નાસી જાય તો હતું, પણ જાય ક્યાં? તો કે 5000 માણા બેઠું હોય એમાં હડપ ખડા 3000 બોલાવતા હોય, નામ લેતા હોય, ને 1500 એમના ગાયકવાડના ખાંભાની જેમ બેઠા હોય, તો એ બોલાવાળાનો પાપ જઈને કે ના વાળા ન બોલતા એની પાસે જાય. એટલે આ તો જે બોલ્યા હશે ને ખબર હશે કે આપણે બોલ્યા છીએ તો રાજી થતા હશે, નહીં બોલ્યા એને વિચાર થતા હોય આપણું શું થાય. પણ ઠીક છે, વળી મોકો ભગવાન કાલ આપશે. આજ ન બોલાય કાલ બોલજો, પણ બોલજો. એવું નથી, એક ભાઈ કલાકાર દાખલો દેતા હતા કે એક ભાઈ એરપોર્ટમાં સર્વિસ કરે, વિમાન જે વિદેશથી બહારથી આવે એને ચેક કરે, તપાસે, કાંઈ ખામી હોય તો એની પૂરી કરે, અને પછી પાછો એને ટ્રાયલમાં ઉપાડે, 2-3 આંટા ફેરવે મુંબઈ ઉપર, પછી કહેવા ઓકે છે, બરાબર છે એમ. એટલે આપણે કાઠિયાવાડમાં તો ઓકે છે એટલે ઉલટી થાય એમ કહેવાય, ત્યાં ઓકે છે એટલે કે બરાબર છે. અમે ઉસ્તાદને અમે ગયા હતા લંડન, મને કે ઓકે, મેં કીધું માખી ખાઈ જાય તો. લે જયનારાયણ. એટલે કીધું કે ભાઈ પાડોશ નીચે એ ભાઈ ઉપર રહેતા હતા, જે પાયલોટ હતા એ, અને નીચે એક કુટુંબ રહેતું હતું, એમાં એ બેન બહુ બોલકા હતા, બોલ્યા જ કરે, ન પૂછો તોય બોલ્યા કરે, એમને વારે વાતું કરે એવા હતા. એટલે એ ભાઈને આમ નીચે ઉતરવું ને હું બેનને બહાર આવું ઘરમાંથી, એટલે પૂછ્યું કે ભાઈ તમે શું કામ કરો છો, હમણાં આવ્યા છો? તો હા બેન, હમણાં આવ્યો છું ને, હું પાયલોટ છું, વિમાનમાં નોકરી કરું છું એરપોર્ટ ઉપર. તો કે ભાઈ અમને તમે કોઈ ન બિહારો? તો કે બાપા બિહારી, પણ આ તો અમારે કાંઈ સર્વિસનું ન હોય, અમારે તો રિપેર કરીને ચેક કરવાનું હોય કે આ બરાબર થયું છે કે નહીં. તો કે એમાં તમે ટ્રાયલ લેતી ન બિહારો? તો કે નહીં બિહારો ખરા, પણ તમે બોલો હો ને એટલે ન બિહારાય, તમે જો બોલો ને અમારો વાયરલેસ ચાલુ હોય તો ખબર પડી જાય કોઈકને બિહાર જશે, મારી નોકરી જાય. તો પણ ન બોલું તો તો બિહારો? તો રવિવારે અમે આવીને દયા કરો, અમને કોઈ બેઠા નથી. બે તો મારા ભાઈને ભેગા લેતા આવજો. ભાઈને એ બેનને એના પતિ દેવા હતા, બે ગયા, બેને ખાનગીમાં બિહાર્યા પાછલા બારણીથી અને ઉપાડ્યા. બેનને બોલવા ના કહી હતી, કુદરતી બધું બારણું ખુલ્લું રહી ગયેલું, એ આને ખબર નહીં પાયલોટને, એક આંટે ને બીજા આંટે ભાઈ નીકળી ગયા, સમજ્યા, હેઠો ઉતારીને તાળીઓ મંડ્યા પાડવા. બોલા પાયલોટ હતો એક, વાહ 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 બેન વાહ, મને વિશ્વાસ ન તમે નહીં બોલો, એ મને બીક હતી કે તમે બોલશો ને મારી નોકરી જશે, પણ પાડોશમાં થઈ ના ક્યાં કહેવી. પણ કે ભાઈ તમે ના પાડી પછી કાંઈ મારે બોલાય ખરું કે બોલું જ નહીં ને, કે તમારે ભાઈ પડી ગયા તો હું ક્યાં બોલી ગઈ? અરે કે તો ભાઈ પડી જાય તો બોલાય એમ, તમારે આપણે પાપ બધા આપણી માથે પડી જાય તો ન ધૂન બોલીએ તો એવું ન આવે, આપણે બોલવું જોઈએ. તમે આવું કહેતા શીખી જાઓ બોલ. પણ તમે ડાળા દેતા એમ કહો એટલે બધા બોલતા હોય તો ન બોલે, હું એમના બેઠા છો આમ કરો છો, તમે નામ નથી લેતા.